આજે તમારી મુલાકાત કરાવું છું ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલ લેખક, વક્તા, શિક્ષણશાસ્ત્રી, કન્સલ્ટિંગ કાઉન્સેલર ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજાની સાથે. ભદ્રાયુભાઈનો ટૂંકો પરિચય આપું તો બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી તેઓ શિક્ષણની કેડીએ વળ્યા છે. કિન્ડરગાર્ટનથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવાની તેમની શિક્ષણ યાત્રા રહી છે. પીએચડીના માર્ગદર્શક રહી ચૂક્યા છે. નોંધવાલાયક વાત છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના કાર્યક્રમ હેઠળ સેક્સ એજ્યુકેશન પર પીએચડી કરનાર, ડોક્ટરેટ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા આજથી 30 વર્ષ અગાઉ. અને આજે 12 સ્કોલર્સ તેમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશી સ્કોલર્સનો પણ સમાવેશ છે. આવી ઘણી તેમની સિદ્ધિઓ છે. લેખક તરીકે 25થી વધુ પુસ્તકો તેમને નામે બોલે છે. ગુજરાતી છાપાઓમાં દિવ્ય ભાસ્કર, ફૂલછાપ, કચ્છ મિત્રમાં તેમની કોલમ્સ રેગ્યુલરલી છપાય છે. આવો વાત કરીએ ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજાની સાથે. ભદ્રાયુભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ. નમસ્કાર નીતલબેન. વેલકમ ટુ ઓસ્ટ્રેલિયા. પહેલી વાર ઓસ્ટ્રેલિયા આવ્યા છો કે પહેલા આવી ચૂક્યા છો? ના, હું ઓસ્ટ્રેલિયા પહેલી વાર આવ્યો છું. તો કેવું લાગ્યું ઓસ્ટ્રેલિયા? ઓસ્ટ્રેલિયામાં પગ મૂકતા જેવું લાગે કે વિઝિટર તરીકે તમે મુલાકાત લ્યો ત્યારે થોડું વિહંગ અવલોકન થતું હોય, પણ મને પોતાને એવું લાગ્યું કે આ દેશ એવો ચોક્કસ છે કે જ્યાં ક્રાઇસિસ મેનેજમેન્ટ ન કરવું પડે, એટલા માટે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ઉપર ઘણું કામ થઈ રહ્યું છે. અહીં આવીને વસવું ગમે એવો આ દેશ છે. ભદ્રાયુભાઈ, આપની સિદ્ધિઓમાંથી એક ખાસ અત્યારે જે નોંધવાલાયક લાગે છે, જેના પર સૌથી પહેલા ચર્ચા કરવી છે, કે આપે સેક્સ એજ્યુકેશનના વિષય પર પીએચડી કરેલું છે, ડોક્ટરેટ મેળવેલ છે. તો કયો ટોપિક હતો અને તે વખતે જ્યારે તમે આ વિષય પર ભણ્યા ત્યારે ભારતમાં વાતાવરણ કેવું હતું? નીતલબેન, મેં જ્યારે સેક્સ એજ્યુકેશન ઉપર મારું ડોક્ટરેટ કર્યું ત્યારે એમ કહી શકાય કે હું પોતે પણ મારા જીવનના તારુણ્યને પૂર્ણ કરી યુવાની વસ્તમાં હતો, એટલે કે લગભગ આજથી 30 વર્ષ પહેલાની આ વાત છે. અને એ સમય પણ એવો હતો કે જ્યારે સેક્સ એજ્યુકેશન ઉપર લોકો ચર્ચા બહુ કરતા હતા, સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ, નહીં આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ, પણ ખરેખર આપવું હોય તો કેમ આપવું અને શું આપવું એના વિશે કોઈ ક્લેરિટી થઈ નહોતી. ભારતભરમાં એ વખતે આ વિષય એવો હતો કે જેના વિશે વાત ઓછી કરી શકાય, તો સંશોધનનું તો ક્યાંથી વિચારી શકાય. મને અંગત રીતે કહું તો મારા જીવનમાં 2-4 પ્રશ્નો એવા હતા કે જેમાંથી મને એવું થયું કે આ એક વિષય એવો છે કે જેના ઉપર આપણે કશુંક નક્કર કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ. એક વાત તો એવી હતી કે હું મારા કુટુંબમાં એવો 4th નંબરનું સંતાન હતો અને મને એવું લાગતું હતું કે બધી જ એવી બાબતો કે જેમાં સ્ત્રી અંગેની કોઈ વાત આવે તો મેલ મેમ્બરને સોસાયટી હંમેશા પહેલા દૂર કરતી હતી. એ મને નાનપણથી પ્રશ્ન હતો કે કેમ આવું કરવામાં આવે છે, વોટ ઇઝ ડિફરન્ટ ઇન મેલ એન્ડ ફિમેલ, એમાં શું છે જુદું કે જેથી કરીને આપણને અળગા પાડવામાં આવે છે. બીજો એક મુદ્દો એવો પણ મને થયો કે હું વિજ્ઞાન શિક્ષક હતો અને વિજ્ઞાન શિક્ષક હતો ત્યારે હું શરીરના બધા જ તંત્રો વિદ્યાર્થીઓને શીખવતો. હું બરાબર નોંધતું નીતલબેન કે વિદ્યાર્થીઓ રુધિરાભિસરણ તંત્ર હોય કે શ્વસન તંત્ર હોય કે પાચન તંત્ર હોય તો આપણી સાથે આંખમાં આંખ મિલાવીને રસપૂર્વક કે ધ્યાનપૂર્વક સાંભળે, પણ તમે જેવી પ્રજનન તંત્રની સિસ્ટમની વાત શરૂ કરો એટલે વિદ્યાર્થીઓ નીચું જોવા લાગે, તમારાથી શરમાવા લાગે, એને એવું લાગે કે મારા વિજ્ઞાનના સર કંઈક જુદી વાત કરી રહ્યા છે, જેને ન કરી હોય તો સારું હતું. મેં એ વખતે એવું પણ અભ્યાસ કર્યો કે પાઠ્યપુસ્તકમાં સાદા પક્ષીઓના જે પ્રજનન પ્રક્રિયાના વાત હતી એને પણ સ્કૂલમાં ભણાવવામાં નહોતું આવતું. વિદ્યાર્થીઓને એમ કહી દેવામાં આવતું કે આ તમે પાના વાંચી લેજો. કદાચ એવું લાગે આવું થતું હોવાથી હું જે એક વિજ્ઞાન શિક્ષકના ઉત્સાહથી વાત કરતો હતો ત્યારે એ લોકોને પ્રશ્નો થતા હશે. હું થોડો ઊંડો ઉતર્યો ત્યારે મને નીતલબેન એવું જાણવા મળ્યું કે વર્ગખંડમાં મારાથી આ વાતથી શરમાતા વિદ્યાર્થીઓ રિસેસમાં મારા સ્ટાફ રૂમની પાછળ તો આની ખુલ્લે આમ ચર્ચા કરે છે, અને એનો અર્થ એવો છે કે એમને આ સાચું જ્ઞાન મળે તો એના જીવનમાં ઉપયોગી થઈ શકે એવું મને લાગ્યું. કારણ કે એમની વાતોમાં જ્ઞાન નહોતું, મિસકન્સેપ્શન હતા, શેરીની વાતો હતી. અને હું એક એવા હાઇપોથેસિસ ઉપર પહોંચ્યો છું કે તમે બાળક ઉછળતું હોય
ત્યારે કોઈ પણ બાબતનું વિજ્ઞાન ન સમજાવો તો બાળક એની વિકૃતિ ઝડપથી સમજી લે છે. એમાંથી મને એવું લાગ્યું કે આ સેક્સ એજ્યુકેશન વિકૃતિને દૂર કરવા માટે પણ એક જ્ઞાન તરીકે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું જોઈએ. અને મેં ડોક્ટરેટ કર્યું, મારો વિષય એ સમયમાં ડોક્ટરેટ થીસિસ ના ટાઇટલ બહુ લાંબા રાખવામાં આવતા એટલે થોડો લાંબો હતો. એ સ્ટડી ઓફ ધ ઇમ્પેક્ટ ઓફ ધ સેલ્ફ ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ ઓન સેક્સ એજ્યુકેશન ઓન એડજસ્ટમેન્ટ ન્યુરોટિસિઝમ એન્ડ એટીટ્યુડ ટુવર્ડ સેક્સ ઓફ હાઈ સ્કૂલ સ્ટુડન્ટ્સ. અને મેં બેઝિકલી એમાં બીજા કોઈ પ્રશ્નો નહીં છેડ્યા, પણ મેં એમ માન્યું કે હું મારા ટીન એજ ગ્રુપને 12+13-19 સુધીના ગ્રુપને મારે સેક્સ એજ્યુકેશન આપવું હોય તો હું શું આપું. એટલે મેં પેપર પેન્સિલ પ્રોગ્રામ તૈયાર કર્યો અને જેને રિસર્ચની ભાષામાં સેલ્ફ ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ કહેવામાં આવ્યું. મેં બહુ સઘન કામ કર્યું, સોશિયોલોજીસ્ટને જોડ્યા, સાયકોલોજીસ્ટને જોડ્યા, એજ્યુકેશનિસ્ટને જોડ્યા, પેરેન્ટ્સને જોડ્યા. કેટલાક 9મા 10મા 11મા ધોરણમાં ભણતા એટલે કે 10, 11, 12, 15, 14 વર્ષના વિદ્યાર્થીઓને પણ પ્રી પાયલોટિંગમાં જોડ્યા. અને મેં એક એવું મટીરિયલ તૈયાર કર્યું કે જે મટીરિયલ વિદ્યાર્થીઓના હાથમાં સીધું મૂકી દેવામાં આવે. એટલે મેં મારું સેલ્ફ લર્નિંગ મટીરિયલ, જેને અમે સ્વ અધ્યયન સાહિત્ય કહીએ છીએ, એ તૈયાર કર્યું. એને 18 ચેપ્ટરમાં તૈયાર કર્યું. એની અંદર એના સાયન્ટિફિક ફિગર્સ મૂક્યા, પ્રાયોગિક સંશોધન થયું અને ઓલ ઓવર ગુજરાતમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની સ્કૂલ્સના રૂરલ અને અર્બન એરિયાના 9th, 11th, 12th અને કારણ કે 10th ને એટલે છોડી દીધું હતું કે બોર્ડ એક્ઝામનું વર્ષ હોય, એ 3 ધોરણના વિદ્યાર્થીઓને સાથે રાખી અને બહુ જ લાંબુ લગભગ 1.5 વર્ષનો પ્રયોગાત્મક સંશોધન થયું. અને એને પરિણામે અમે 3 બાબતો બરાબર મેઝર કરી. મેં ટાઇટલમાં કહ્યું એમ એક એડજસ્ટમેન્ટ, એ લોકોનું અનુકૂલન કેવું છે. બીજું ન્યુરોટિસિઝમ એટલે કે સાયકોલોજીકલી સ્ટ્રેસ થઈ જવું. આપણને ખ્યાલ છે ગુજરાતી સમાજમાંથી હું અને તમે બંને આવીએ છીએ એટલે કે પુરુષ પણ મેચ્યોર થયો એવું છોકરાને કોઈ સમજાવતું નથી. એવી રીતે આપણી દીકરીને પણ આપણે કહેતા નથી કે તારી પુખ્તતાનો આ સમય છે અને આ સમયમાં કેવા પ્રકારના બાયોલોજીકલ ચેન્જીસ શરીરમાં થવાના છે. આ ન કહેવાને લઈને કેટલીક ન્યુરોટિક પ્રોબ્લેમ્સ આપણા બાળકોમાં ઉભા થાય છે, એને મેં કવર કર્યું. અને ત્રીજો મારો વેરિયેબલ હતો એટીટ્યુડ ટુવર્ડ્સ સેક્સ, સેક્સ પ્રત્યેનો આપણા લોકોનું વલણ કેવું છે. આ 3ને મેં મેઝર કર્યું અને મેં ડોક્ટરેટ મેળવ્યું લગભગ આજથી 29-30 વર્ષ પહેલા.